सीताराम जय माताजी बधाने तो मारा नवा व्लॉग में स्वागत छे। अने त्रण वागी जासे तो त्रण वागी जासे अने व्लॉग में बिना रहेजो। तो जो थाबा माथे आवीशु आटो मारवा अने बाजरो सुकववानो हतो तो बाजरो सुकववा आवीशु। तो अहींया जो बाजरो सुकवेलो छे तो वैभव जो नास्तो करे छे। तीन वगी जासे ने वैभव जो नास्तो करे छे। कुरकुरा कुरकुरा नो नास्तो करे छे वैभव। तो जो वैभव नास्तो करे छे कुरकुरा नो। नास्तो करा। तो वैभव जो नास्तो करे से अने चा पाके से। त्रण वागी जासे तो चा बनावानी से। तो भाई त्रण वागी जासे तो चा बनावी नाखीशे ने वैभव जो नास्तो करे से। तो वैभव जो नास्तो करे अने त्रण वाग्यानी चा बनावी नाखीशे। તો સરસ મજાની જો સા બની ગઈ છે તો હવે સા પી લીધી। તો જો બાજરો સૂકવાનો હતો તો હવે આ બાજરો ભેગો કરવાનો છે। તો જો મસ્તીનો બાજરો તરીકે સૂકવાનો હતો બાકી હતો। તો તરીકે સૂકવાનો બાકી હતો તો તો બાજરો ભેગો કરવાનો છે હવે અને સાયો આવી ગયો છે। શું કરા વૈભવ? મૂકી દે તાળું। તો જો વૈભવ ને હું બાજરો ભેગો કરવા આવ્યા છે ધાબા માંથી। તો આજે રીંગણાની રેસીપી બનાવવાની છે। મસ્ત મસ્ત રીંગણા છે તો સરસ મજાના રીંગણા બનવું રેસીપી બનાવવાની છે। અને આ રીંગણા તો સુધારી નાખ્યા છે મેં અને આ ભીંડો ભીંડી અને સોડા જોવા છે એને ભેગું બનાવવાનું છે। તો બે રેસીપી બનાવવાની છે બે શાકની। તો જો મસ્ત ભીંડો છે દેશી સફેદ ભીંડો છે જો। તો હવે અને આ કોથમરી છે તો રીંગણા તો સુધારી નાખ્યા છે એ જે રીંગણાની રેસીપી બનાવવાની છે અને ભીંડાની રેસીપી બનાવવાની છે તો વ્લોગમાં બિના રહેજો। તો જો રીંગણાનું બધું તૈયાર જ છે રેસીપી બનાવવા માટે તો ભીંડો સુધારી રાખ્યો છે અને આ સોડા ગુવાર છે તો સોડા ગુવાનું ભીંડાનું ભેગું બનાવવાનું છે શાક। તો પહેલાં સોડા ગુવારનું અને ભીંડાનું બનાવી નાખું। તો આ સોડા ગુવારને પહેલાં ધોઈ નાખવાના। તો સોડા ગુવારને ધોઈ અને કુકરમાં નાખી દેવાના।
તો આવી રીતે હડોઈ નાખવાનું પહેલાં. તો જો મસાલા તૈયાર કરી નાખ્યા છે, લાલ મરચું છે અને હળદર, હિંગ ને જીરું ને મીઠું છે, તો નાખી દેવાનું રેસીપીમાં. અને થોડું અડધો કળશો પાણી એડ કરી દેવાનું. તો અડધો કળશો પાણી એડ કરી દીધું અને હવે તો ગેસ ઓન કરી નાખ્યો છે અને તેલ એડ કરી દેવાનું. તેલ એડ કરી દેવાનું અને ઢાંકી દેવાનું. બે સીટી વગડી જવા દેવાની. બે સીટી સોડા ગવારની થઈ ગઈ છે, તો હવે ભીંડો નાખી દેવાનો. ભીંડો નાખી દીધો છે અને હવે કુકર બંધ કરી દેવાનું. તો મિક્સ કરી નાખ્યું છે ભીંડો અને એવું બધું. ભીંડોને સોડા ગવાને મિક્સ કરી નાખ્યું અને હવે પછી બે સીટી વગડવા દેવાની. સવા સરસ મજાનું ભીંડાનું ને સોડા ગવાનું શાક બનાવી નાખ્યું છે મસ્તીનું. ભીંડાનું ને સોડા ગવાનું શાક મસ્તીનું બની ગયું છે સરસ મજાનું. તો સરસ મજાનું ભીંડાનું ને સોડા ગવાનું શાક બની ગયું છે સરસ મજાનું. તો સરસ મજાનું સોડા ગવાનું ને ભીંડાનું શાક બનાવી નાખ્યું છે મસ્તીનું. સોડા ગવાનું શાક બની ગયું છે સરસ મજાનું અને રીંગણાનું મસ્તીનું રીંગણાનું શાક બનાવી નાખ્યું છે સોડા ગવારનું શાક ને રીંગણાનું. જો બાજરો ભેગો કરવા આવ્યા હતા ધાબામાંથી અને બાજરો ભેગો થઈ ગયો છે ને, તો આજે બ્લોગ પૂરો કરીશું.